નો એક નવો મામલો સામે આવ્યો છે. આ અંગે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. વર્લ્ડ કપમાં સટ્ટાબાજીનો એક નવો મામલો સામે આવ્યો છે. આ કેસમાં ગુજરાત પોલીસે રવિવારે બે લોકોની ધરપકડ કરી છે. હકીકતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે T20 વર્લ્ડ કપ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અને ડમી વેબસાઇટ દ્વારા સટ્ટાબાજી પણ કરવામાં આવી રહી છે. અહીં જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ના પ્રસારણ અધિકારો સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે છે અને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમિંગના કારણે સ્ટાર ઇન્ડિયાને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે સર્વરને ટ્રેક કરતા ઊંઝાનગરના દિવ્યાંશુ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે 3 CPU, 4 મોનિટર, 1 લેપટોપ, 1 iPad, 6 રાઉટર, ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પટેલે એક ડોમેન ખરીદ્યું હતું જેના દ્વારા ક્રિકેટ મેચની સ્ટ્રીમ ડમી વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવતી હતી. તેમાં તેના ભાગીદારનું નામ મુકેશ પટેલ છે. શુભમ પટેલ નામના વ્યક્તિ ઉપર પણ આરોપ છે, જેનું રહેઠાણ કેનેડા છે અને તે જ શુભમ જ વિડીયો પ્રોસેસ કરવાનું કામ કરતો હતો. તો પોલીસે પોતાના નિવેદનમાં પાકિસ્તાન સાથે આ રેકેટના કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે દિવ્યાંશુ, મુકેશ અને શુભમ પાકિસ્તાની નાગરિક પાસેથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ મેળવી રહ્યા હતા, જેનું નામ અઝહર અમીન હોવાનું કહેવાય છે. આ લોકો ઘણી વેબસાઇટ લાઇવ સ્ટ્રીમિંગ કરતા હતા. આ વેબસાઇટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતા નકલી હતા. અમદાવાદની એક ખાનગી બેંકમાં કામ કરતા આકાશ ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન, કેનેડા, દુબઈ અને અન્ય ઘણા દેશોના લોકો ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજીમાં સામેલ છે. સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.